ઠંડીમાં ગરમા ગરમ આ પૌવા મળી જાય તો મજા આવી જાય. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં. આજે આપણે બનાવીશું ઇન્દોરના ફેમસ સ્ટીમ પૌવા. આ પૌવા એકદમ ટેસ્ટી બને છે અને સાથે આપણે એનો જીરાવાળ મસાલો પણ બનાવીશું. જો તમે ક્યારે ઇન્દોરના આ પૌવા ટ્રાય ના કર્યા હોય તો આ ઠંડીમાં અને ગમે ત્યારે આ પૌવાને ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં આપણે જીરાવાળ મસાલો બનાવી લઈએ. એના માટે એક જાડી પેન લેવાની, એમાં આપણે એક ટીસ્પૂન જીરું, એક ટેબલસ્પૂન સૂકા ધાણા, બે ટીસ્પૂન વરિયાળી એડ કરીશું, એક ટુકડો આપણે તજનો એડ કરીશું, થોડા મરીના દાણા અને થોડા લવિંગ એડ કરી દેશું, એક તમાલપત્ર લેશું, એને આપણે આ રીતના ટુકડા કરી લેશું એટલે ઝડપથી એકદમ સરસ રીતે રોસ્ટ થઈ જાય, એને પણ એડ કરી દેશું. હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર સરસ એવું રોસ્ટ કરી લેશું. તો રોસ્ટ કરશો એટલે તમને એમાંથી સરસ એવી સ્મેલ આવવા લાગશે અને હલકો કલર ચેન્જ થવા લાગશે. તો અહીંયા તમે જુઓ, રોસ્ટ થઈ ગયા એટલે એનો કલર ચેન્જ થઈ ગયો. તો 2-3 મિનિટમાં સરસ એવો બધો મસાલો રોસ્ટ થઈ જશે. હવે રોસ્ટ થઈ ગયા પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પેન ગરમ હોય ત્યારે જ આપણે એમાં 1/2 ટીસ્પૂન જેટલું જાયફળને આ રીતે ઘસીને એડ કરી દઈશું. જો પહેલેથી જ તમારી પાસે જાયફળ ઘસેલું હોય તો તરત જ એડ કરી દેજો, મિક્સ કરી લેજો. આ રીતે તમે જુઓ, મેં જાયફળને સરસ એવું ઘસી લીધું, એની સરસ એવી ફ્લેવર આવશે. હવે આપણે મિક્સ કરી લઈશું. પેન ગરમ હશે એટલે જાયફળ છે એ બળી ના જાય. આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે આ પેનમાંથી બધા મસાલાને એક પ્લેટમાં કાઢી લેશું જેથી સરસ એવા ઠંડા થઈ જાય. હવે ઠંડા થઈ ગયા પછી આપણે એને મિક્સર જારમાં એડ કરીશું. હવે બીજા મસાલામાં આપણે 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન સૂંઠનો પાવડર, થોડી હિંગ એડ કરીશું, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન ખાંડ એડ કરીશું, 1/4 ટીસ્પૂન બ્લેક સોલ્ટ સંચળ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધા મસાલાને એકદમ ફાઇન પાવડરની રીતે પીસીને તૈયાર કરી લેશું. તો આપણો જીરાવાળ મસાલો તૈયાર થઈ ગયો. આ મસાલાને સ્ટોર કરી 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને રોજ પૌવા બનાવીને ખાઈ શકો છો. હવે પૌવા બનાવવા માટે આપણે આ રીતનું કાણાવાળું વાસણ લેવાનું. મેં અહીંયા 2 કપ પૌવા લીધા છે, એને આપણે આ રીતે જરા ચાળી લેશું એટલે જે પણ એક્સ્ટ્રા કચરો હશે બધો આ રીતે નીચે નીકળી જશે. હવે આપણે આ પૌવાને સારી રીતે પાણીથી વોશ કરવાના છે, તો એક્સ્ટ્રા જે પણ કચરો હોય પૌવામાં નીકળી જાય. આ રીતે તમે જુઓ, હું પાણી એડ કરું છું અને હલકા હાથથી આપણે આ રીતે પૌવાને ધોઈ લેવાના એટલે જે પણ કચરો હશે તે એકદમ સરસ એવો ક્લીન થઈ જશે. તો પૌવા ધોવાઈ ગયા, ઉપરથી ફરીથી આ રીતે પાણી એડ કરીશું અને હવે આ પૌવાને આપણે પલાળવા માટે 5 મિનિટ માટે રહેવા દેશું. તો સમય હોય તો 10 મિનિટ પણ રાખી શકાય. હવે આપણે આ પાણીને ફેંકી દેશું અને બીજા વાસણમાં આ રીતે પૌવાને રાખી દેશું. 5 મિનિટ પછી તમે જુઓ, પૌવા એકદમ સરસ છૂટા છૂટા પલળીને તૈયાર થઈ ગયા છે. બધા જ પૌવા આ રીતે તમે હાથથી અલગ કરશો તો એકદમ સરસ એવા છૂટા છૂટા થઈ ગયા છે. તો બસ હવે આપણા પૌવા રેડી છે, એમાં મસાલો એડ કરીશું. તો જે એક્સ્ટ્રા પાણી નીકળ્યું છે એને પણ આપણે દૂર કરી દઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને સાથે 1 ટેબલસ્પૂન ખાંડ એડ કરી દઈશું, થોડો હળદર પાવડર. હળદર પાવડર એડ કરવો ઓપ્શનલ છે, પછી પણ એડ કરી શકાય. અને 1 ટેબલસ્પૂન લીંબુનો રસ એડ કરીશું. એકદમ સરસ રીતે લીંબુ એડ કર્યા પછી મિક્સ કરી લેશું જેથી હળદર છે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય. તો આ રીતે હલકા હાથથી મિક્સ કરવાની એટલે પૌવા છે એ તૂટે નહીં. તો સવારની ભાગદોડમાં માત્ર તમે જીરાવાળ મસાલો તૈયાર કરી અને આ પૌવાને 10 મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને એકદમ પરફેક્ટ બજાર જેવા જ બને છે. તો અહીંયા હવે આપણે વઘાર કરી લઈએ પૌવાનો. એના માટે આપણે એક પેનમાં 1 ટેબલસ્પૂન તેલ, તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન વરિયાળી. આ પૌવામાં ખાસ વરિયાળીનો વઘાર થાય છે તો વરિયાળી જરૂરથી એડ કરજો. થોડી હિંગ અને મીઠા લીમડાના પાન અને 2 લીલી મરચીને એડ કરીશું. આ ઇન્દોરના પૌવામાં મીઠા લીમડાના પાન એડ નથી થતા, જો તમને ફ્લેવર પસંદ હોય તો એડ કરી દેજો. સિમ્પલ વઘાર કરવાનો એટલે એકદમ સરસ લાગશે. હવે મરચા સરસ રીતે સતળાઈ જાય ત્યાં સુધી થવા દેવાના. આ સમયે તમે હળદર પાવડર એડ કરી શકો છો. હું અહીંયા નીચે ઉતારીને પછી હળદર પાવડર મિક્સ કરું છું. આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તરત જ હળદર પાવડરવાળો મસાલો આ રીતે પૌવામાં એડ કરી દઈશું અને તરત જ મિક્સ કરી લેશું. આ વઘારને એકદમ મેં સિમ્પલ બનાવ્યો છે. તમે એમાં બીજા મસાલા પણ જે સિંગ છે અને સાથે તમે એમાં આદું પણ એડ કરી શકો છો, તમને જે પસંદ હોય એડ કરી શકાય. પણ એકદમ પરફેક્ટ ઇન્દોરના પૌવા આ રીતે બનાવવામાં આવે છે. તો આ રીતે મિક્સ કરી લેશું
હવે આ પૌવાને આપણે સ્ટીમ કરવાના છે. તો મેં અહીંયા સ્ટીમરને પણ ગરમ થવા માટે રાખી દીધું હતું. એમાં આ રીતે પૌવાને કાણાવાળી પ્લેટમાં આ રીતે સ્પ્રેડ કરી લેશું, એકદમ સરખા સ્પ્રેડ કરી લેશું જેથી એક સરખા બધા પૌવા સ્ટીમ થાય. તો આ રીતે મેં હાથની મદદથી સરસ રીતે સ્પ્રેડ કરી લીધા. હવે ઢાંકીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર 8 મિનિટ માટે પૌવાને સ્ટીમ થવા દેશું. એકદમ સરસ 8 મિનિટ પછી આપણા પૌવા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે જુઓ એક સરખી વરાળ નીકળે છે. અને પૌવાને હું તમને હાથથી બતાવું તો તમે જુઓ એકદમ છૂટા છૂટા ને ખીલા ખીલા આપણા. તો આ રીતે સ્ટીમ થઈ જાય અને તમારે હાથથી ટચ કરીને જોવા હોય તો પણ ચેક કરી શકો છો. પૌવા એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો બસ હવે આપણા પૌવા રેડી થઈ ગયા છે. આપણે એને એકદમ સરસ રીતે ગાર્નિશ કરીશું જેથી એકદમ પરફેક્ટ આ પૌવા ખાવામાં સુપર ટેસ્ટી લાગે. એના માટે પૌવાને આપણે એક પ્લેટમાં પહેલાં કાઢી લેશું. એક સાથે તમારે આ રીતે એક પ્લેટમાં પહેલાં લઈ લેવાના. તો અહીંયા મેં 4 ચમચા પૌવાને લઈ લીધા છે. હવે આપણે પૌવાને ઉપરથી બીજા મસાલા એડ કરીશું. તો પહેલાં આપણે જીરાવન મસાલો તૈયાર કર્યો છે એ સ્પ્રિંકલ કરીશું. અને હવે આપણે આ પૌવા ઉપર લીંબુનો રસ, તો 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશું. અને હવે આ પૌવા ઉપર આપણે એડ કરીશું 94. તો અહીંયા ગાંઠિયા અને સેવવાળું મિક્સ 94 મેં લીધું છે. તમે સેવ અને ગાંઠિયા પણ એડ કરી શકો છો. ચીણી કટ કરેલી ડુંગળી એડ કરીશું, સાથે ફ્રેશ લીલા દાણાથી ગાર્નિશ કરીશું. અને ઉપરથી આપણે દાડમના દાણાથી પણ ગાર્નિશ કરીશું. તો સુપર ટેમ્પટિંગ, સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી એવા આપણા સ્ટીમ પૌવા બનીને તૈયાર થઈ ગયા છે. તો ઇન્દોરના પૌવાને તમે જરૂરથી ટ્રાય કરજો. તમને આ ઇન્દોરના પૌવા, સ્ટીમ પૌવા કેવા લાગ્યા તે મને કમેન્ટમાં કહેજો. તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો તે પણ કહેજો. તો ઠંડીમાં ગરમા ગરમ પૌવાને ટ્રાય કરજો. ફરી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.